ધાનેરા તાલુકાના ધાખા ગામના સરપંચ સેદાભાઈ હેગોળાભાઈ પટેલ સરપંચ પદ ઉપર આખરી સુનાવણી ન થાય ત્યાં સુધી સરપંચના પદ માટે ચાલુ રાખવાનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે। ધાનેરા શહેરની શરૂઆત થઈ એ પહેલા ધાખા ગામ વસેલું હતું। ધાખા ગામના આગેવાનો રાજકીય અને સહકાર વિભાગમાં સૌથી આગળ પડતા રહ્યા છે, જેના કારણે ધાખા ગામના સરપંચ સેદાભાઈ પટેલે 4 વર્ષના સરપંચ પદના કાર્યકાળ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીની કચેરી તેમજ પંચાયત વિભાગ ગાંધીનગરની સાથે હાઈકોર્ટના ધર્મ તક્કા સાથે સમય વિતાવ્યો છે। ધાખા ગામના સરપંચ સેદાભાઈ પટેલને શૌચાલયના ભ્રષ્ટાચાર બાબતે વિકાસ કમિશનરે થોડાક દિવસો અગાઉ સરપંચ પદના હોદ્દા ઉપરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો, જેની સામે ધાખા ગામના સરપંચે આખા મામલે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરતા ગતરોજ ગુજરાત હાઈકોર્ટે સરપંચની તરફેણમાં ચુકાદો સંભળાવી આ મામલે બીજી સુનાવણી ન થાય ત્યાં સુધી સરપંચ પદ ઉપર ચાલુ રાખવાનો હુકમ કર્યો છે। ધાખા ગામના સરપંચ સેદાભાઈએ ધાનેરા મતવિસ્તારના ધારાસભ્ય તેમના વિરુદ્ધમાં અરજી કરતા હોવાનું જણાવી ધાખા ગ્રામ પંચાયતના વિકાસના કાર્યમાં રોડા નાખતા હોવાનું જણાવ્યું હતું। જ્યારથી સરપંચની ચૂંટણી થઈ અને ગામ લોકોએ મને જંગી બહુમતીથી સરપંચની ચૂંટણીમાં જીતાડેલ, મારે પણ આમ હતું કે સરપંચ ગામનો શું વિકાસ કરી શકે ને શું કરે એ રીતનું સપનું લઈને હું પણ સરપંચ જીત્યો હતો। છતાં મારા જ ગામના વતની અને આપણા ધાનેરાના એમએલએ નથાભાઈ પટેલ સાહેબે એ જીત્યો એ દિવસથી અરજીઓ આજ સુધી 50 થી 60 અરજીઓ કરી છે, અને સખી મંડળ દ્વારા શૌચાલય બનાવેલો તો શૌચાલયની 3 વખત જિલ્લામાં અરજીઓ કરીને ટીમ આવી તપાસ કરતાં કંઈ ન નીકળ્યું, તો 2 શૌચાલય પડાવી અને એમને મારા ઉપર ખોટી ફરિયાદ કરાવેલી। તો એ શૌચાલય પડાવ્યા મને ગામ લોકો દ્વારા જાણવા મળ્યું કે શૌચાલય એમને એક ભરત્રીનો અને એક પટેલ બે ભાઈને કે પૈસા આપીને પડાય છે, તો મેં તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન અને બનાસકાંઠા DDO સાહેબને પણ જાણ કરેલી અને જાણવા લોકોએ ફરિયાદ પણ આપેલી। છતાં એ એમની વગનો ઉપયોગ કરી અને જે એમને તો ધારાસભ્ય સાહેબને તો વિકાસના કામમાં સહભાગી થવાનું હોય કે કોઈ બી સરપંચને તકલીફ હોય કે ભાઈ ચલો વિકાસમાં તમારે શું હોય, તો એને બદલે સરપંચ કંઈ વિકાસનું કામ કરી ન શકે, સરપંચને હેરાન થાય, સરપંચ સસ્પેન્ડ કઈ રીતનો થાય, એમને નીચ કક્ષાનું નિમ્ન કક્ષાની રાજકીય રાજકારણ રમી અને આજ સુધી ગામનો વિકાસ કરવા નથી દીધો, અને જો એ અરજીઓ ન કરતા હોત કે પેલું ન હોત તો આજે મારા ગામની અંદર મોટું ગામ છે, તો ગામમાં ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ મળોત, બીજા ઘણા બધા લાભો મળોત, રસ્તા પાણી આ તે। પણ છેલ્લા 4 વર્ષથી મારે જે જુએ એટલો સમય હું ગામ લોકોને પણ નથી આપી શક્યો, કેમ કે એમની અરજી હોય તો મારે તારીખે પાલનપુર જવું પડે, ગાંધીનગર જવું પડે, હાઈકોર્ટ જવું પડે, તો એના કરતાં એમને ભગવાન સદબુદ્ધિ આપે, ગામના વિકાસમાં સહયોગ કરે તો ગામનો વિકાસ થાય। એમને પણ આ 3 વર્ષ થઈ ગયા છે, તમને બદલે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આપણો આ ધાનેરા પુલનું કામ 3 વર્ષથી ગોકુળ ગતિથી ચાલે છે, સામરવાડાથી ડાયવર્ઝન આપેલું છે તો ત્યાં ખાડા રસ્તા પડી, તો એ વિકાસના કામમાં તો રસ લેતા નથી, અને સરપંચને કઈ રીતનો સસ્પેન્ડ કરવો અને સરપંચને કઈ રીતનો હેરાન કરવો એ જ એમનું લક્ષ્ય છે। ધાનેરા તાલુકાના ધાખા ગામની ગરીબ પ્રજા આજે પણ સરકારના લાભોથી વંચિત રહી છે। ધાખા ગ્રામ પંચાયત ઉપર અરજીઓનો મારો હોવાના કારણે સ્થાનિક ઉપસરપંચ સહિત ગ્રામજનો સરપંચ ઉપર થતા આક્ષેપ અને અરજીઓથી નારાજ છે। આ મોરા ગામમાં ધારાસભ્ય સાહેબ છોટોના, મોરા ગામમાં આ સરપંચ છોટોના, તે દાડાથી કોઈ દાડો અરજી કર્યા વગર રહ્યા નથી, અને પોતાને કોઈ હદ્દો જ નથી, કોઈ સરપંચ થાય અને એને રસણને ન થાય સાહેબને એને સસ્પેન્ડ કરાવે, પહેલાં કોક મફાભાઈને સસ્પેન્ડ કરાયા, કોક રાયમલભાઈને સસ્પેન્ડ કરાયા, ફેર આ સેદાભાઈને સસ્પેન્ડ કરાવવા ઉડે, કોઈ ગામમાં હેરતો વિકાસ થવા દેતા નથી સાહેબને, એવો લખે તે શિયાર સુઈ હતે કે બસ એને ધાખા મોટું આખા ધાનેરા તાલુકાનો ગામ મોટામાં મોટો હોય તે છતાં ગામમાં કોઈ કામ કરવા દેવાની પોતાની દોનત સાહેબરી નથી, અને સાહેબને એવો લક ને કોઈને શીખાડી કોઈને કોઈ બાથરૂમ પડાવે, કોઈ કોઈ કરે, કોઈ કોઈ કરે, ગામમાં કેક ડખા સાહેબ કરાવે, આ સાહેબની બરાબર વ્યવહાર નથી। સરપંચ જીતી ગયા કોઈ કોર્ટમાં, કોક સરપંચને ભાઈ આ મને હાલે કોક સરપંચને સસ્પેન્ડ કરાવવા ઉજાન, સરપંચ એમ ગામમાં વાત કરે કે હાઈકોર્ટમાં જાન, કોક ફેર સાહેબને મનાઈ હુકમ મળ્યો, કોઈ વિકાસ થવા દેતા નથી ગામમાં, બાપડે ગરીબોને કોઈ કોમ કરવું હોય તો કરવા દેતા નથી, નથો ભાઈ કોઈ વિકાસ રકવા મને ધારાસભ્ય કરવા દીધો નથી,
સરપંચ માટે કાયમ કેસ, બીજા કોઈ શૌચાલય પડાવો, કોઈ કોઈ કરો, કાયમ ચાલુ છે 3-4 વર્ષથી. શું કારણ આવું કરવાનું? આવું અને શું કારણ એનો રીએ ગણે હવે બીજું કોઈ મને અમને દખલ નથી. ના ના, અરજી કરવાનું કોઈ કારણ તો છે ને? અરજી કરવાનું આ કોઈ સસ્પેન્ડ કરાવવું, કોઈ ડેપ્યુટીને સસ્પેન્ડ કરાવવું, આ બાદ અહીંયા કારણ.